સમસ્ત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા વિષયની સમજૂતીની અંદર આગળની કેટલીક વધુ દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ આપણને ખબર છે આપણે આગળ રેખીય કોટિકોણ પૂરકકોણ રેખીય જોડ અને અભિકોણ આવી જોડ વિશે શીખી ગયા છે એવું લાગે તો આ સમજૂતીનો વિડિયો ફરી એકવાર જોઈ લેવો તેમ છતાં પણ હું અત્યારે તમને ટૂંકમાં બધાના થોડા થોડા અર્થ સમજાવું એટલે આ દાખલામાં તમને વધારે ખબર પડે તો પહેલા કોટિકોણ કોને કહેવાય તો કે જે તે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તેને એક બીજાના શું કહેવાય કોટિકોણ કહેવામાં આવે છે કોટિકોણ ની અંદર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 90 અંશ એને કોટિકોણ કહેવાય એવી રીતે પૂરક કોણ તો એની અંદર જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તેવા ખૂણાને એક બીજાના શું કહેવામાં આવે છે પૂરક કોણ કહેવામાં આવે છે એટલે પૂરક કોણ ની અંદર પણ બે ખૂણાના સરવાળો કેટલો થાય 180 અંશ ત્યારબાદ રેખીય જોડ એની વ્યાખ્યા આપણને ખબર જ છે કે એક સામાન્ય બાજુ હોય અને પરસ્પર બે વિરુદ્ધ કિરણો દ્વારા બનતા બંને ખૂણાને એકબીજાના શું કહેવાય રેખીય જોડના ખૂણા કહેવામાં આવે છે આ રેખીય જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ થાય છે ત્યાર પછી અભિકોણ તો કે બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા સામસામેના ખૂણાની જોડને શું કહેવામાં આવે છે અભિકોણ કહેવામાં આવે છે બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાની જોડને શું કહેવામાં આવે છે અભિકોણ કહેવામાં આવે છે અને અભિકોણની દરેક જોડના ખૂણાના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો એટલે તમારે અત્યારે આ દાખલો સમજવા માટે એટલું યાદ રાખવાનું કોટિકોણ હોય તો બેનો સરવાળો 90 અંશ પૂરક કોણ તો કે બેનો સરવાળો 180 અંશ રેખીય જોડ તો બે ખૂણાનો સરવાળો 180 અંશ અને અભિકોણ તો બંને ખૂણાના માપ કેવા હોય સરખા હોય છે આ થિયરીને આધારે આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ આપવાનો છે તો અહીંયા તમે કોષ્ટક જો પહેલા ક્રમ ખૂણાનું માપ આપ્યું છે અને એક ખૂણાનું માપ આપ્યું છે તેના કોટિકોણનું માપ આપણે શોધવાનું હોય એ રીતે તેના પૂરકકોણનું માપ તેના રેખીય જોડના ખૂણાનું માપ અને તેના અભિકોણનું માપ તો જો પહેલો ખૂણો છે એટલે આ બાકીના જે માપ આપ્યા નથી એ આપણે શું કરવાના મેળવવાના છે તો પેલા 20 અંશનો ખૂણો છે એના કોટિકોણનું માપ શોધવાનું કોટિકોણ એટલે આપણને ખબર છે કે બેનો સરવાળો કેટલો થાય 90 તો અને 1 આપ્યું હોય તો 90 માંથી એને શું કરવાના બાદ કરવાના એટલે બરાબર 90-20 અંશ બરાબર 70 અંશ આ એનો જવાબ 90-20 એટલે કેટલા થયા 70 એવી રીતે અમે એનો શું ગોતવાનો પૂરક કોણ ગોતવાનો એનો શું ગોતવાનો પૂરક કોણ તો પૂરક કોણ આપણને ખબર છે બેનો સરવાળો કેટલો થાય 180 અંશ તો 180 માંથી શું કરવાના 20 બાદ કરવાના તો 180-20 બરાબર 160 અંશ એવી રીતે એનું પ્રકારનું રેખીક જોડ તો રેખીક જોડની અંદર પણ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ તો એને પણ શું કરવાનું 180 માંથી બાદ કરવાના 180-20 અંશ બરાબર 160 અંશ પછી કયું માપ છે તેના અભિકોણનું માપ તો તેના અભિકોણનું માપ એટલે જે 20 છે એનો અભિકોણ પણ કેટલો થાય 20 અંશ કેમ અભિકોણની જોડના માપ કેવા હોય સરખા હોય ખબર પડી વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ્ટક આપણે શું કરવાનું છે આપણું પૂરું કરવાનું છે
છે અને બીજો ખૂણો સાઈન થસ તો એના પ્રતિ ખૂણોમાં પ્રણમ કરવાનું 90 માંથી કેટલા બાદ કરવાના સાઈન થસ તો 90 સાઈન થસ બરાબર 63 આનો જવાબ આવ્યો 63 એ રીતે પાછો 60 નો ખૂણો કરવાનો પૂરક કરો તો શું આવશે 180 માઈનસ 60 બરાબર 120 હવે વળી હવે એનો પાછો શું કરવાનો રેખીય જોડના ખૂણા તો શું આવશે 180 માઈનસ 60 બરાબર 125 રેખીય જોડ અને પૂરક કોણ બે સરખા જ આવશે કેમ બંનેનો સરવાળો કેટલો થાય 180 આવશે ત્યાર પછી 60 થશે એનો અભિકોણ તો એનો અભિકોણ બે પાછો કેટલો હોય 60 તો જોઈએ ને અભિકોણના માપ કેવા હોય છે સરખા હોય છે હવે પ્રિય વિદ્યાર્થી મિત્રો સમજાય છે બધાને આ 80 આવશે હવે એનો પાછો શું કરવાનો 41 તો એને શું કરવાનો 90 માંથી બાદ કરવાના તો 90 માઈનસ 80 અંશ બરાબર 10 અંશ હવે પાછો 80 નો શું કરવાનો પૂરક કોણ એટલે એને શું કરવાનું 180 માંથી બાદ કરવાના 180 માઈનસ 80 બરાબર 100 અંશ ત્યાર પછી 80 નો ઉપયોગ કરવાનો ગોઠવાનો રેખીક જોડ તો રેખીક જોડ હોય તો એનો પાછો કેટલો આવે 180 માંથી બાદ કરવાનો 180 માઈનસ 80 બરાબર 100 અંશ પછી 80 અંશ નો અભિકોણ અભિકોણ તો કેવા હોય આપણે ખબર જ છે સરખા એટલે અહીં કેટલા આવશે 80 અંશ ત્યાર પછી 130 એમાં આપણે ડેશ મેળવજો હવે તમને ખબર કોટિકોણ તો કોટિકોણ હોય તો એનો સરવાળો તો 90 થાય તો 130 અંશ હોય તો એમાં તો ક્યારેય કોટિકોણ મળે નહીં ખબર પડી એટલે આવો મોટી રકમ હોય 90 કરતા વધારે હોય ત્યારે એનો કોટિકોણ આપણને મળતો નથી અને મળે પણ નહીં કેમ કે બેનો સરવાળો જ 90 થાય 90 થી વધે તો ખૂણો શું થઈ જાય બદલાઈ જાય એટલે એનો ખૂણાનું માપ આપણે મૂકવાનું નથી અને 130 અંશ એટલે એનો કયો ગોઠવાનો છે પૂરક કોણ તો એને શું કરવાનું 180 માંથી બાદ કરવાના છે તો 180 માઈનસ 130 અંશ બરાબર 50 અંશ ઓર 130 નો પાછો કયો ગોઠવાનો રેખીક જોડ એ પણ એ જ રીતે આવશે 180 માઈનસ 130 બરાબર 50 અંશ એ રીતે આ 130 નો હું ભગવાનનો અભિકોણ તો એનામાં કેવા હોય સરખા અને આમાં આવશે 130 અંશ 170 પાંચમો તો 170 એનો પાછો કોટિકોણ મળે નહીં કેમ 90 કરતા હશે વધારે એનો પાછો કયો ગોઠવાનો પૂરક કોણ તો એ પણ કરવાનો 180 માંથી બાદ કરવાનો 180 માઈનસ 170 બરાબર 10 અંશ હવે પાછળનો હું ગોઠવાનો રેખીક જોડ એ પણ 180 માંથી હું કરવાનો બાદ કરવાનો 180 માઈનસ 170 બરાબર 10 અંશ હવે 170 નો પાછો કયો અભિકોણ એનામાં કેવો હોય સરખા એટલે કેટલો આવે 170 અંશ આ કોષ્ટકના જવાબ શું થઈ ગયા પૂરા થઈ ગયા ખબર પડી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શું કરવાનું આખે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું હતું હવે આ જે કોષ્ટકમાં મેં જેવા દાખલા ભર્યા છે એવું જ કોષ્ટક હું તમને લેસનની અંદર મોકલીશ અને આવી જ રીતે તમારી કોષ્ટકની ગણતરી આવી રીતે કરીને લખવાની છે સીધા કોઈ જવાબ લખવાના નથી બરોબર છે
આજે આપણે અહીંયા લઈ રાખીએ આગળની સમજૂતી આપણે આગળના વિડિયોની અંદર મેળવશું અસ્તુ જય હિન્દ